મિત્રો, આજે આપણે જોઈએ ઈગ્રામ પોર્ટલની અંદર જે તે દાખલાઓ કઈ રીતે નીકળે છે. હવે ઘણી વખત એવું બને કે પંચાયતમાં 3 થી 4 અથવા વધુ વ્યક્તિઓ દાખલા લેવા માટે આવતી હોય છે, તો આપણે ઈગ્રામ પોર્ટલની અંદર જોઈએ કે તેનું મુદ્રણ અથવા તો પ્રિન્ટિંગ કઈ રીતે થાય છે. તો અત્યારે આપણે એક ગ્રામ પંચાયતની અંદર લોગિન થયેલા છીએ. હવે આ ગ્રામ પંચાયતની અંદર વધુમાં અમે અપડેટ કરેલું છે શિક્ષણ ઉપકર અને લાવણી ટાળાપત્રક. હવે આમાં કેટલાની બની છે એ બતાવે છે અહીંયા. શિક્ષણ ઉપકરમાં પણ 2 બતાવે છે. તો મિત્રો, આ લેફ્ટ સાઈડે જે મેનુ દેખાય છે નેવિગેશન, એમાં આપણે મુદ્રણ ઉપર ક્લિક કરીશું. એમાં પંચાયતના દાખલા, બરાબર છે મિત્રો? તો આ પંચાયતના દાખલા ઉપર ક્લિક કરીશું. અહીં તમે જોઈ શકો છો કે પ્રમાણપત્રનું નામ, કે કયું તમારે પ્રમાણપત્ર લેવું છે અથવા તો કયો દાખલો લેવો છે, તો એના વિશે અહીં એક ડ્રોપ ડાઉન લિસ્ટ આવશે. એની અંદર તમે અહીં જે તમારે દાખલો જોઈતો હોય તે અહીં તમે સિલેક્ટ કરી શકો છો. બીજું મિત્રો, ખાસ જણાવવાનું આપને કે ઈગ્રામ પોર્ટલમાં અમે સતત અપડેશન કરતા રહીએ છીએ તલાટી સાહેબશ્રીની સલાહ મુજબ. જેમ જેમ નવા નવા દાખલા આવતા જશે તેમ તેમ અંદર અપડેશન થતા રહેશે. સતત અપડેશન જ ચાલુ હોય છે. પ્લસ આની અંદર વધુમાં વધુ કઈ રીતે તલાટી સાહેબશ્રીઓનો સમય બચી શકે એ રીતની અહીં અમે મહેનત કરેલી છે. તો જુઓ મિત્રો, અહીંયા પંચાયત વિભાગ અને જમીન મહેસૂલ, બરાબર? એટલે આ જે ખરા એ પંચાયત વિભાગના છે આ બધા દાખલા. તો અહીં આપણે સિલેક્ટ કરીએ આકારણી પ્રમાણપત્ર. તો જુઓ મિત્રો, અહીં આકારણી પ્રમાણપત્રનો દાખલો કઈ રીતે બને છે. અહીંયા એક જ વાર તમારે વ્યક્તિગત માહિતી અને ખાતેદારની એન્ટ્રી કરવી પડે છે, પછી તો આ બધા પ્રમાણપત્ર દાખલાઓ ઓટોમેટિક અંદર બનતા હોય છે. કોઈ સર્ચ કરવા જવાની કંઈ જરૂર નથી અથવા તો કોઈ હાથેથી લખવાની કંઈ જરૂર નથી. અહીંયા બધા અમુક દાખલાઓ જે ખરા એ ઓટોમેટિક અહીં બનાવેલા છે. હવે અહીં શોધો ઉપર ક્લિક કરીએ છીએ આપણે. હવે જુઓ મિત્રો, અહીં 3 નામ છે, બરાબર? તો આ 3 એ 3ના તમારે જો દાખલા કાઢવા હોય તો 3 એ 3 નામ ઉપર તમારે સિલેક્ટ કરવાનું. આ રીતે નામ ઉપર ક્લિક કરશો એટલે સિલેક્ટ થઈ જશે અને આને હવે પસંદ કરો. તો જુઓ મિત્રો, અહીં શું બને છે એ ખાસ ધ્યાન રાખો. આપણે 3 નામ સિલેક્ટ કર્યા હતા તો 3 એ 3ના અહીં દાખલા બની જાય છે. જુઓ, હવે ગૂગલ ક્રોમની અંદર અહીં આ પ્રિન્ટ આઇકોન દેખાય છે, અહીંયાથી તમે પ્રિન્ટ આપી શકો છો. કોઈક વાર એવું બને કે 3 જણા અથવા તો 10 જણા 20 જણા તમારા આકારણી દાખલા માટે આવે, તમે આ રીતે તમે આકારણી પત્રક પ્રિન્ટ આઉટ એક જ સાથે સિલેક્ટ કરીને તમે કાઢી શકો છો પ્રિન્ટરમાં. જુઓ, આ પેજ નંબર 1, પેજ નંબર 2, આ પેજ નંબર 3, બરાબર છે મિત્રો? તો આ પ્રમાણે તમે એક કરતાં વધુ વ્યક્તિઓના પણ દાખલા નીકાળી શકો છો. બીજું એ જ પ્રમાણે માગણા બિલ છે. તો તમે માગણામાં માની લો કે હવે આપણે આ 2 સિલેક્ટ કરવા છે, તો આ 2નું જ આવશે માગણા બિલ. જુઓ મિત્રો, 1 અને 2, બરોબર? અહીંયાથી પ્રિન્ટ આપી દેવાનું. તો આ એક વ્યક્તિનો દાખલો નીચે લઈ જઈએ ડ્રોપડાઉનમાં, તો આ બીજો વ્યક્તિનો દાખલો, બરાબર છે મિત્રો? તો આ રીતે આપણે અહીં દાખલાઓ રજૂ કરેલા છે. હવે લેણું દેણું કોઈ બાકી નથી એનો દાખલો છે આ, કે પંચાયતમાં કોઈ વેરો અથવા તો કોઈ લેણું કોઈ અથવા તો એમને કોઈ પૈસા લેવાના બાકી નથી એનો આ દાખલો છે. તો આમાં પણ સેમ મેથડ, એની એ જ રીત તમે અહીં ક્લિક કરીને અહીં પ્રિન્ટ આપી શકો છો. તે જ પ્રમાણે જૂના ગામતળનો દાખલો પણ અહીંથી જ મળી જશે. આમાં નામ શોધવું પડશે. નામ શોધ્યું આપણે, પસંદ કર્યું, તો જૂના ગામતળનો પણ દાખલો અહીં બની જાય છે. આપ જોઈ શકો છો મિત્રો, બરાબર છે?
તો આ હતા આપણા પંચાયતના દાખલા. હવે મિત્રો આની અંદર વધુ દાખલાઓનો પણ સમાવેશ થશે કે જેમાં ઘણા બધા દાખલા જે પંચાયતના હિસાબમાં લાગતા વળગતા જે દાખલા આવે છે એ તમામ દાખલાઓ અહીં આવશે. આ વસ્તુ કરવાથી ઘણો બધો તલાટી સાહેબશ્રીઓનો સમય બચી જાય છે. મિત્રો આ એક ઓનલાઈન વેબ એપ્લિકેશન છે, તથા મોબાઈલ એપ્લિકેશન પણ છે. જો મોબાઈલ એપ્લિકેશનમાં તલાટી સાહેબશ્રીઓને જોવા માગતા હોય તો પ્લે સ્ટોરમાં જઈને ઇન્સ્ટોલ કરવાની હોય છે. એમાં પ્લે સ્ટોરમાં ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ઈગ્રામ પોર્ટલ લખવાથી ઈગ્રામ પોર્ટલ આવશે, એને ઇન્સ્ટોલ કરી આ એપ તમે અંદર ચલાવી શકો છો અથવા તો તમારા પંચાયતનો હિસાબ જોઈ શકો છો. તો ધન્યવાદ મિત્રો, આ વિડિયો હતો આપણે પંચાયતના દાખલા અથવા તો જમીન મહેસૂલના દાખલા કઈ રીતે પ્રિન્ટ કરવા એક કરતાં વધારે વ્યક્તિઓના. ઈગ્રામ પોર્ટલમાં સપોર્ટ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.